नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे अभ्यास करवाने छीए धोरणना चेप्टर नंबर 15 संभावना। तो कि आपणे जोयुं तुं गईकालना लेक्चरमां शुं जोयुं तुं कि संभावना के संभावना छे शुं एने आपणे समझवानी प्रयत्न कर्यो हतो कि संभावना शुं छे। तो कि आपणे एवुं उदाहरण आप्युं हतुं एक बे कि कोई माणस एम कहे कि आजे वरसाद आवानी शक्यता छे। तो केनीए शू कीधु कि आज वरसाद आवानी शक्यता छे, तो आमां शू शब्दनो उपयोग थयो कि शक्यता। जेनो कोई चोक्कस माप नथी कि एने शू कीधु कि आज वरसाद आवानी शक्यता छे कि शक्यता छे कि चोक्कस नथी, आवशे ने आवशे ज, आवी पण शके अथवा न पण आवी शके, एटले कि अचोक्कस छे। पछी बीजुं आपणे एवुं पण जोईतुं કે તમે બધા નવમા ધોરણમાં છો કે હું નવમા ધોરણમાં સફળ થઈશ એની મને શંકા છે। તમે બધા જરૂર સફળ થશો જ, પરંતુ આપણે શું કીધું કે મને શંકા છે, તો આપણે શું શબ્દનો પ્રયોગ આવ્યો આમાં કે શંકા, કે ચોક્કસ નથી કે હું મહેનત કરીશ તો જરૂર સફળ થઈશ અને મહેનત ના કરું તો પણ ન પણ થાવ, એટલે કે શંકા છે, કોઈ ચોક્કસ માપ નથી કે નહીં થઈશ એટલે થઈશ જ અને નહીં કે ના પણ થાય એમ તમે। પછી બીજું આપણે જોઈતું કે પેટ્રોલના ભાવ વધે અથવા તો ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે, કે હા અત્યારે તો કેટલા બધા વધી ગયા છે કે એના ભાવ વધે એવી શક્યતા છે કે કદાચ વધે પણ ખરા અને ઘટે પણ ખરા। પછી આપણે એવું પણ જોઈતું કે ભારત ને પાકિસ્તાનનો મેચ છે, તો કે એમાં ભારત ટોસ જીતે તેની સંભાવના છે। આપણે શું જોયું? સંભાવના। પછી આપણે એને આવી રીતના પણ સમજ્યું કે આપણે શું કહે કે ચોર પોલીસની રમત રમતા હોય નાના હોય ત્યારે, તો આપણે કેવો પ્રયત્ન કરીએ કે ચિઠ્ઠી લઈએ અને આપણને કે પોલીસ જ આવે એમ, પરંતુ એ નક્કી ન હોય, પોલીસ પણ આવી શકે ને ચોર પણ આવી શકે, તો એ શું છે કે આપણી શક્યતા છે કે પોલીસ આવી પણ શકે અને ન પણ શકે, એટલે શું આવ્યું? શકે। તો કે આ બધાને શું કહે કે આમાં કોઈ ચોક્કસ માપ ન હોય, એમ અચોક્કસતા દેખાડતા હોય, કે આપણે એમ ચોક્કસતાથી ન કહી શકીએ કે નહીં આવું થશે છે, એવું થાય પણ ખરું અને ના પણ થાય, એને આપણે આવી રીતે સંભાવનાને સમજી હતી। પછી આપણે એક પ્રવૃત્તિ કરી હતી, તો કે શું પ્રવૃત્તિ કરી હતી? તો કે એક સિક્કો લીધો હતો અને એને આપણે ઉછાળ્યો હતો, તો આપણે શું મળ્યું હતું? છાપ અને કાટ બંને। તો આપણે એ પ્રવૃત્તિનું રિવિઝન કરીએ, એક વખત જોઈ લઈએ, પછી આપણે પ્રવૃત્તિ બે કરશું। આ છે કરીએ તો આપણે પ્રવૃત્તિમાં કે મારી પાસે આ સિક્કો છે, તમે જોઈ શકો છો કે આ 5 રૂપિયાનો સિક્કો છે, મેં આ સિક્કાને ઉછાળ્યો હતો અને આપણે નોંધ કર્યું હતું કે એના અવલોકન કર્યા હતા કે સિક્કાને ઉછાળતા ક્યારે મને છાપ મળે છે અને ક્યારે કાંટો મળે છે। તો આપણે છાપ કોને કહેવાય? કે આ 3 સિંહોવાળી આકૃતિ છે એને છાપ કહેવામાં આવે છે અને આ 5 લખેલા છે એને કાંટો કહેવામાં આવે છે। આપણે ગઈકાલે આ ઉપર જોયું હતું, પછી આપણે શું કર્યું હતું કે આ સિક્કો છે એને 10 વખત ઉછાળ્યો હતો અને આપણે છાપ ક્યારે મળી અને કાંટો ક્યારે મળ્યો તે મેળવ્યું હતું। પછી આપણે શું કર્યું હતું? આપણે ગુણોત્તર શોધ્યો હતો, કે કોનો ગુણોત્તર શોધ્યો હતો? કે ઉપરની બાજુ છાપ આવે તે સંખ્યા, સોરી, સિક્કાની, કે સિક્કાની ઉપરની બાજુ છાપ આવે તે સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા। આપણે આ ગુણોત્તર મેળવીએ, શું મેળવીએ તું? કે સિક્કાની કેટલી વખત ઉપરની બાજુ છાપ આવી છે, એટલે કે આપણે સિક્કો આ ઉછાળ્યો તો મને ત્યારે કેટલી વખત છાપ મળી છે, તો મને આ વખતે પણ છાપ મળી, કે છાપ કેટલી વખત મળી છે તે સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા। તો આપણે ગઈકાલે ટોટલ 10 વખત સિક્કો ઉછાળ્યો હતો। પછી આપણે બીજો શું ગુણોત્તર મેળવ્યો હતો? કે સિક્કાની ઉપરની બાજુ કાંટો આવે, છાપ છે ત્યાં કે કાંટો આવે, કાંટો પણ આવી શકે અને છાપ પણ આવી શકે, કે સિક્કાની ઉપરની બાજુ કાંટો આવે તે સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા।
तो सिक्को छे एने आपणे उछाड़ीए तो अने ज्यारे काटो आवे ए अवलोकनો નોંધ્યા હતા આપણે ત્યાં એક એક એવું લખ્યું હતું અને જ્યાં જ્યારે છાપ અથવા કાટો નહોતા આવતા ત્યારે આપણે ઝીરો લખ્યા હતા પછી શું કર્યું હતું કે આપણે નોંધ્યું હતું કે આપણે કેટલી વખત કુલ છાપ મળી છે અને કેટલી વખત કાટો મળ્યો છે અને આપણે સિક્કો 10 વખત ઉછાળ્યો હતો તો ધારો કે આપણે છાપ 6 વખત મળી છે કે છાપ 6 વખત મળી અને છેદમાં શું કે સિક્કો કુલ કેટલી વખત ઉછાળ્યો તો 10 વખત એટલે 10 અને કાટા માટે કે આપણે 4 વખત કાટો મળ્યો ધારો કે અમે ધારી લીધું છે એમ કે મને 6 વખત છાપ મળી અને 4 વખત કાટો મળ્યો અને છેદમાં તો કે સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા તો કે કુલ 10 વખત સિક્કો ઉછાળ્યો તો ગઈકાલે આપણે અહીંયા સુધી જોઈતું અને આ કે આ ગુણોત્તર મેળવ્યો ગુણોત્તર એટલે કે આ છેદમાં આ એટલે કે સિક્કાની ઉપરની બાજુ છાપ આવે તે સંખ્યા અત્યારે આપણે ધારી લીધું છે કે મેં 10 વખત સિક્કો ઉછાળ્યો અને મને 6 વખત છાપ મળી અને મેં સ્કૂલ કેટલી વખત સિક્કો ઉછાળ્યો તો કે 10 વખત એટલે 6 ના છેદમાં 10 તેવી જ રીતના આપણે પ્રવૃત્તિમાં જોયું હતું જ કે સિક્કો જ્યારે ઉછાળતા હતા ત્યારે આપણને છાપ અને કાટની સંખ્યા અલગ અલગ મળતી હતી તો અત્યારે મેં ધારી લીધું કે ધારો કે મેં અત્યારે સિક્કો ઉછાળ્યો છે આ 10 વખત અને મને કાટો 4 વખત મળ્યો છે અને સિક્કો મેં કુલ કેટલી વખત ઉછાળ્યો કે 10 વખત એટલે કે 4 ના છેદમાં 10 ચાલો હવે આપણે પ્રવૃત્તિ 2 કરીએ હવે આપણે પ્રવૃત્તિ 2 કરશું પ્રવૃત્તિ 2 માં આપણે શું કીધું છે કે વિદ્યાર્થીનો ક્લાસ છે કે તમે બધા કેમ 9મા ધોરણના વિદ્યાર્થી છે બધા વિદ્યાર્થીનો ક્લાસ છે ધારો કે તમારી સંખ્યા 60 છે તમારો જ ક્લાસ છે અને તમારી સંખ્યા ધારો કે 60 છે કેટલા છો એ મને નથી ખબર પણ એવું આપણે ધારી લઈએ છીએ કે 60 છે તો હું શું કરીશ કે 20-20ના 3 અલગ જૂથ કરી દઈશ તમે ગમે એટલા કરી શકો આપણે અહીંયા 3 કરીએ છીએ એટલે કે શું છે કે વિદ્યાર્થીનો ક્લાસ છે એમાંથી મેં કે 3 જૂથ અલગ અલગ કર્યા છે જૂથ 1 જૂથ 2 અને જૂથ 3 તો 3 જૂથ અલગ અલગ કર્યા છે મારે શું કરવાનું છે એ લોકોને હું એક સિક્કો આપું છું અને હરેક જૂથને કે અલગ અલગ રીતના 15 વખત એ સિક્કો ઉછાળવાનો અને કેટલી વખત છાપ મળી અને કેટલી વખત કાટો મળ્યો એ નોંધવાનું છે આપણે એના પરથી છાપ ઉછાળવા માટે જૂથ 1 જૂથ 2 અને એવી રીતના ક્રમશઃ જૂથ 1 2 3 એનો સંયુક્ત ગુણોત્તર મેળવશું અને એને આપણે સંચયી ગુણોત્તર કહીશું તો આપણે આ પ્રવૃત્તિ કોના માટે કરવાની છે તો કે સંચયી ગુણોત્તર કેમ મેળવાય એ શીખવા માટે તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ કે ધારો કે કોઈ જૂથ 1 છે એને સિક્કો ઉછાળવાનો છે આ સિક્કો છે હું એમને આપું છું કે તમે સિક્કો ઉછાળો તો એ લોકો સિક્કો કેટલી વખત ઉછાળશે 15 વખત ઉછાળવાનો છે તો 15 વખત સિક્કો ઉછાળશે તો એને છાપ 3 વખત મળશે અને 12 વખત કાટો મળશે કે જ્યારે જૂથ 1ના વિદ્યાર્થીએ સિક્કો ઉછાળ્યો તો એમને 3 વખત છાપ મળી અને 12 વખત કાટો મળ્યો તો એનો ગુણોત્તર મને કેમ મળશે તો આપણે હમણાં જોઈતું કે ગુણોત્તર આપણે કેવી રીતના મેળવીએ છીએ તો કે સિક્કાને ઉછાળતા તો શું હતું કે સિક્કાને ઉછાળતા ઉપરની બાજુ છાપ આવે એની સંખ્યા ઉપરની બાજુ છાપ આવે તે સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાના કુલ સંખ્યા કે સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા તો શું લખશું આપણે ગુણોત્તર કે આપણે શું આપ્યું છે કે સિક્કાને ઉછાળતા ઉપરની બાજુ છાપ આવે તે સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા અહીં મને છાપ કેટલી મળે છે 3 મળે છે અને કુલ હું કેટલી વખત સિક્કો ઉછાળું છું તો કે 15 વખત તો અહીંયા શું મળશે મને કે છાપની સંચયી સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા એટલે 3 ના છેદમાં 15 એવી જ રીતના મારે કાંટા માટે પણ ગુણોત્તર શોધવાનો છે તો શું કીધું છે કે કાંટાની સંચયી સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા તો મને કાટો કેટલી વખત મળે છે કે જ્યારે જૂથ 1ના વિદ્યાર્થીઓ છે એ સિક્કો ઉછાળે છે ત્યારે એમને 3 વખત છાપ મળી અને 12 વખત કાંટો મળ્યો છે તો અહીંયા શું લખીશ કે કાંટાની સંખ્યા કેટલી છે તો કે 12 અને સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા કુલ કેટલી વખત સિક્કો ઉછાળે છે તો કે 15 વખત એટલે 12 ના છેદમાં 15 પછી એવી જ રીતના જ્યારે જૂથ 2ના વિદ્યાર્થીઓ કે જૂથ 2ના વિદ્યાર્થીઓ છે એ જ્યારે સિક્કો ઉછાળશે તો એમને છાપની સંખ્યા 7 વખત મળશે અને કાંટાની સંખ્યા 8 વખત મળશે એટલે કે ત્રણેય જૂથના વિદ્યાર્થીઓ છે 15-15 વખત સિક્કો ઉછાળશે કે જ્યારે બીજા જૂથના વિદ્યાર્થીઓ 15 વખત સિક્કો ઉછાળશે
ત્યારે એમને છાપની સંખ્યા 7 વખત મળશે અને કાંટાની સંખ્યા 8 વખત મળશે. તો એનો મારે ગુણોત્તર મેળવવો હોય તો કેમ મેળવી શકું? કે છાપની સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા. તો અહીંયા મને કેટલી વખત છાપ મળે છે? 7 વખત. કે 7ના છેદમાં અને કુલ કેટલી વખત હું સિક્કો ઉછાળું છું? તો કે 15 વખત. એટલે 7ના છેદમાં 15. પરંતુ મારે સંયુક્ત ગુણોત્તર જોઈએ છે, જૂથ 1 અને જૂથ 2 સંયુક્ત એટલે બીજું કાંઈ નહીં, બંનેનો સરવાળો. તો 7ના છેદમાં 15, તો એની કોની સાથે કે જૂથ 1ની મને કેટલું મળી છે? કે 3ના છેદમાં 15. કે જૂથ 1એ જ્યારે સિક્કો ઉછાળ્યો ત્યારે એમને 3 વખત છાપ મળી છે અને જૂથ 2એ જ્યારે સિક્કો ઉછાળ્યો એમને 7 વખત છાપ મળી છે. તો બંનેના ગુણોત્તરનો સરવાળો કરો એને સંયુક્ત ગુણોત્તર કહેવામાં આવે છે. કે 7ના છેદમાં 15 વત્તા 3ના છેદમાં 15. આપણે સરવાળો કેમ કરવાનો છે? કે અંશનો બંનેનો સરવાળો અને છેદ છેદનો બંનેનો સરવાળો. તો આપણે એને આમ લખશું કે 7ના છેદમાં 15 વત્તા 3 વત્તા 15. કે 7 વત્તા 3 આપણે શું મળ્યું છે? કે 7ના આમનો આપણે અહીંયા લખીએ સાઈડમાં. જૂથ 2 માટે આપણે ગુણોત્તર શું મળ્યો છે? 7ના છેદમાં 15. હવે આપણે બંનેનો સંયુક્ત ગુણોત્તર લખવાનો છે. તે આપણે કેમ લખશું? કે આનો આ વત્તા આ. કે ઉપર અંશનો સરવાળો, છેદ છેદનો સરવાળો. કે 7 વત્તા 3 છેદમાં 15 વત્તા 15. તો શું મળશે મને? 7 વત્તા 3 એટલે કે 7 ને 3 10, અને 15 વત્તા 15 એટલે કે 15 2 30, એટલે અથવા તો તમે 15 વત્તા 15 એટલે કે 5 ને 5 10 0, વિદા પડી 1 1 2 ને 3, એ રીતના પણ કરી શકો. હવે આપણે કાંટા માટે મેળવીશું. તો શું આપ્યું છે? કે જ્યારે જૂથ 2ના વિદ્યાર્થીઓ છે એ જ્યારે સિક્કો ઉછાળશે તો એમને કાંટા કેટલી વખત મળશે? તો કે એમને 8 વખત કાંટો મળશે. કે 7 વખત છાપ મળે અને 8 વખત કાંટો મળે છે. તો એનો ગુણોત્તર મને શું મળશે? કે કાંટાની સંચયની સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા. તો મને કાંટો કેટલી વખત મળે છે? કે 8 વખત મળે છે. અને છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા, તો કુલ કેટલી વખત સિક્કો ઉછાળે છે? કે જૂથ 2ના વિદ્યાર્થીઓ છે એ પણ 15 વખત સિક્કો ઉછાળશે, એટલે 8ના છેદમાં 15. મારે સંચયી ગુણોત્તર મેળવવો છે, એટલે કે બંનેનો સંયુક્ત ગુણોત્તર, એટલે કે આ બંનેનો સરવાળો કરવો પડે. એટલે શું થશે? કે 8 વત્તા 12 છેદમાં 15 વત્તા 15. તો શું મળશે મને? કે અહીંયા અંશનો અંશમાં સરવાળો, છેદનો છેદમાં સરવાળો. કે 8 વત્તા 12 છેદમાં 15 વત્તા 15. તો મને 8 ને 12 કેટલા થાય? કે 8 વત્તા 12 એટલે 20. તો અહીંયા હું 20 લખી નાખું છું અને 15 વત્તા 15 એટલે કે 30. તો એટલે આપણને શું મળશે? 20ના છેદમાં 30. આ જે મળ્યું ને આપણે 10ના છેદમાં 30, 20ના છેદમાં 30, આને સંચયી ગુણોત્તર કહેવામાં આવે છે. કોનો? તો કે જૂથ 1 અને જૂથ 2નો. આપણે આમાં કોનો બંનેનો સરવાળો કરીએ? તો કે આ 7ના છેદમાં 15 છે એ જૂથ 2નો ગુણોત્તર છે અને 3ના છેદમાં 15 છે એ જૂથ 1નો ગુણોત્તર છે. બંનેનો સરવાળો કરીએ એને આપણે સંચયી ગુણોત્તર કહીશું, જૂથ 1 અને જૂથ 2 માટે. એવી જ રીતના આપણે જૂથ 3 માટે 1 2 અને 3 બંનેનો ત્રણેયનો સંચયી ગુણોત્તર મેળવી શકીએ. તો જૂથ 3 છે એ જ્યારે સિક્કો ઉછાળે છે, કે જૂથ 3ના વિદ્યાર્થીઓ છે એ જ્યારે 15 વખત સિક્કો ઉછાળશે ત્યારે એમને 7 વખત છાપ મળે છે અને 8 વખત કાંટો મળે છે. શું જોઈએ આપણે? કે હવે કે આપણે જૂથ 1 અને જૂથ 2 બંનેનો સંચયી ગુણોત્તર મેળવી લીધો. કે શું કર્યું? કે જૂથ 1 જ્યારે છાપ માટે જોઈએ પહેલાં આપણે, કે જૂથ 1 જ્યારે સિક્કો ઉછાળતા હતા ત્યારે એમને છાપની સંખ્યા કેટલી મળી? તો કે 3. એનો ગુણોત્તર આપણે શું કહ્યું? કે છાપની સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા, એટલે કે 3ના છેદમાં 15. એવી જ રીતના જૂથ 2 માટે, તો કે જૂથ 2એ જ્યારે સિક્કો ઉછાળ્યો તો એમને છાપ 7 વખત મળી, એટલે કે 7ના છેદમાં 15. પછી બંનેનો આપણે સરવાળો કર્યો કે 7ના છેદમાં 15 વત્તા 3ના છેદમાં 15. આપણે સરવાળો કેવી રીતના કરવાનો છે? તો કે અંશનો અંશમાં સરવાળો, છેદનો છેદમાં સરવાળો. તો 7 વત્તા 3 એટલે કે 10 અને 15 વત્તા 15 એટલે કે 30. તો શું મળશે? 10ના છેદમાં 30. એવી જ રીતના આપણે કાંટા માટે કરશું. તો આપણે જ્યારે જૂથ 1એ જ્યારે સિક્કો ઉછાળ્યો તો એમને કાંટો 12 વખત મળ્યો,
અને જ્યારે જૂથ બેય સિક્કો ઉછાળ્યો તો એમને કાંટાની સંખ્યા 8 મળી. પછી આપણે બંનેનો સંયુક્ત કરશું એટલે બંનેનો સરવાળો કરશું તો શું થશે કે 8 ના છેદમાં 15 વત્તા 12 ના છેદમાં 15, અંશનો અંશનો સરવાળો છેદમાં છેદનો સરવાળો, તો શું મળશે આપણે કે 8 વત્તા 12 એટલે 20 અને 15 વત્તા 15 એટલે 30. તો આપણને જે આ બંને મળ્યું કે 10 ના છેદમાં 30, 20 ના છેદમાં 30, એને સંચયી ગુણોત્તર કહેવામાં આવે છે. કોને માટે? તો કે જૂથ 1 અને જૂથ 2 માટે. એવી જ રીતના ક્રમશઃ આપણે જૂથ 1 2 અને 3નો પણ મેળવી શકીએ. જૂથ 1 2 3 4 ગમે એટલાનો મેળવી શકીએ. તો હજી આપણે એક જૂથ 3 માટે જોઈએ. શું કીધું છે કે જૂથ 3 છે એ જ્યારે સિક્કો ઉછાળે છે તો એમને 7 વખત છાપ મળે છે અને 8 વખત કાંટો મળે છે. તો કે વિદ્યાર્થીનું કોઈ બીજું જૂથ છે, આ સિક્કો છે, જ્યારે ઉછાળે છે 15 વખત સિક્કાને ઉછાળવાનો છે તો ત્યારે તેમને 7 વખત છાપ મળે છે અને 8 વખત કાંટો મળે છે. તો આપણે ગુણોત્તર શું મળશે એનું? કે છાપની સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા. તો જ્યારે જૂથ 3 સિક્કો ઉછાળે છે તો એમને 7 વખત છાપ મળે છે. તો શું થશે? તો છાપની સંખ્યા કેટલી થશે? 7. અને કેટ સિક્કો ઉછાળવાની શું કુલ સંખ્યા, કે કુલે કેટલી વખત સિક્કો ઉછાળે છે? તો કે 15 વખત, એટલે 7 ના છેદમાં 15. હવે આપણે આને સંયુક્ત કરશું એટલે કે સરવાળો કરશું. તો 7 ના છેદમાં 15 વત્તા, કેમ કે આપણે જૂથ 1, જૂથ 2 અને જૂથ 3 ત્રણેય માટે સંચયી ગુણોત્તર મેળવવો છે. તો આ 7 ના છેદમાં 15 વત્તા આપણે જૂથ 2 માટે શું ગુણોત્તર છે? તો કે 7 ના છેદમાં 15 વત્તા 1 માટે 3 ના છેદમાં 15, એટલે કે વત્તા 3 ના છેદમાં 15. તો આપણને શું મળશે કે 7 ને 7 7 વત્તા. તો આપણે શું કર્યું અહીંયા કે જૂથ 3નો ગુણોત્તર હતો એ લખ્યો, એમાં એડ કર્યો એટલે કે એમાં સરવાળો કર્યો. કોનો? તો કે બીજા જૂથ 2 હતો એનો ગુણોત્તર હતો એનો અને જૂથ 1નો. તો આપણે શું કહ્યું કે અંશનો અંશમાં સરવાળો, છેદનો છેદમાં સરવાળો. તો 7 વત્તા 7 એટલે 14 અને 14 વત્તા 7 એટલે 17 છેદમાં 15 વત્તા 15 એટલે 30 ને 30 વત્તા 15 એટલે 45. તો શું મળશે આપણને? 17 ના છેદમાં 45. તો આને શું કહેશું કે જ્યારે જૂથ 1, જૂથ 2 અને જૂથ 3 કે ત્રણેય જ્યારે અલગ અલગ રીતના 15 વખત સિક્કો ઉછાળ્યો ત્યારે એમને છાપ મળી એનો સંચયી ગુણોત્તર, કેમ કે આપણે છાપ માટે મેળવ્યો છે. એવી જ રીતના આપણે કાટ માટે પણ મેળવી શકીએ કે કાંટા માટે પણ મેળવી શકીએ. તો આપણે જોઈએ કે જૂથ 3 છે એની જ્યારે સિક્કો ઉછાળ્યો તો એમને કાંટાની સંખ્યા 8 મળી છે, કે છાપની સંખ્યા 7 અને કાંટાની સંખ્યા 8 મળી છે. તો આપણે એનો ગુણોત્તર કેવી રીતના લખશું કે કાંટાની સંચયી સંખ્યા, તો આપણી પાસે કાંટાની સંખ્યા કેટલી છે? 8 છે. છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા, કુલ કેટલી વખત સિક્કો ઉછાળે છે? તો કે 15 વખત, એટલે 8 ના છેદમાં 15. આપણે સંયુક્ત કરશું. આપણે જે આ સરવાળો કરીએ છીએ ને એને સંયુક્ત કહેવામાં છે, કે સંયુક્ત એટલે કે સરવાળો. કે આ શું મળ્યું આપણને? કે જ્યારે જૂથ 3એ કાંટો ઉછાળ્યો, કે સોરી, જ્યારે જૂથ 3એ સિક્કો ઉછાળ્યો ત્યારે જેમને જે કાંટો મળ્યો છે એનો ગુણોત્તર. તો આપણે સંચયી ગુણોત્તર મેળવવાનો છે. કોના માટે? તો કે જૂથ 1, જૂથ 2 અને જૂથ 3 ત્રણેય માટે સંચયી ગુણોત્તર મેળવવાનો છે. તો આપણે શું કરશું? જૂથ 1 અને જૂથ 2 એ બંનેએ જ્યારે સિક્કો ઉછાળ્યો ત્યારે એમને કાંટો મળ્યો એ બંનેનો ગુણોત્તર લખશું અને એને જૂથ 3ના ગુણોત્તરમાં એડ કરશું, એટલે કે 3નો સરવાળો કરશું. પરંતુ આપણે સરવાળો કેવી રીતના કરશું? કે અંશનો અંશનો સરવાળો અને છેદમાં છેદનો સરવાળો. તો ચાલો આપણે જોઈએ. 8 ના છેદમાં 15 વત્તા જૂથ 2 માટે મને શું કેટલી મળી છે કાંટાની સંખ્યા? તો કે 8, એટલે કે 8 ના છેદમાં 15 વત્તા 8 ના છેદમાં 15 પ્લસ જૂથ 1 માટે, તો કે 12 ના છેદમાં 15, એટલે કે 12 ના છેદમાં 15. તો શું મળશે આપણને? કે 12 વત્તા 8 એટલે 20 ને 20 વત્તા 8 એટલે 28, અથવા તો આમ કે 8 વત્તા 8 એટલે 16 ને 16 વત્તા 12 એટલે 28, છેદમાં 15 વત્તા 15 એટલે 30 ને 30 વત્તા 15 એટલે 45. અથવા તો તમે આમને આમ પણ કરી શકો કે આપણે ત્રીજા જૂથ માટે કાંટા માટેનું ગુણોત્તર શું મળ્યું? 8 ના છેદમાં 15. આપણે જૂથ 1 અને જૂથ 2 એ બંનેનો તો સંચયી ગુણોત્તર મેળવી લીધો છે, તો આપણે ડાયરેક્ટ એને અહીંયા એડ કરી દઈએ કે 20 ના છેદમાં 30.
तो आ बने सरवाळो पर मने शू मळे के 20 + 8 तो आ बने मने संयुक्त सरवाळो शू मळे 20 + 8 એટલે 28 છેદમાં 15 + 30 એટલે 45 અહીંયા પણ તમે એવી રીતના કરી શકો કે આપણી પાસે જૂથ એક અને જૂથ બે એ જ્યારે સિક્કો ઉછાળ્યો ત્યારે તેમને છાપ મળી એના માટેનો સંચયી ગુણોત્તર છે આપણે જૂથ એક બે ત્રણ ત્રણેયનો મેળવવાનો છે અને જૂથ ત્રણનો પણ આપણી પાસે છે તો 7 / 15 પ્લસ હું તો 10 / 30 લખી નાખું તો એકનો એકનો ને બેનો તો છે અને આ ત્રીજાનો છે એટલે મને ત્રણેયનો મળી જાય 1, 2, 3નો કે 10 / 30 તો શું થશે 10 + 7 એટલે કે 7 × 10 = 27 છેદમાં 15 + 30 એટલે કે 45 તો આ બંને જે મને મળ્યા છે એ શું મળ્યું છે કે જૂથ એક જૂથ બે અને જૂથ ત્રણ ત્રણેય માટે જ્યારે છાપ આવે છે સિક્કો ઉછાળતા એનો સંચયી ગુણોત્તર અને જ્યારે સિક્કો ઉછાળતા કાંટો આવે છે એનો સંચયી ગુણોત્તર તો આપણે શું શીખ્યું આ પ્રવૃત્તિ પરથી કે સંચયી ગુણોત્તર કેવી રીતના મેળવાય કે જ્યારે અલગ અલગ વિદ્યાર્થીઓને આપણે જૂથ કર્યા છે પછી એમને સિક્કો ઉછાળ્યો આપણે અહીંયા કેટલા 3 જૂથ કર્યા સિક્કો ઉછાળ્યો ત્યારે તેમને અલગ અલગ છાપની અને કાંટાની સંખ્યા મળી કે જ્યારે જૂથ એકે સિક્કો ઉછાળ્યો તો તેમને છાપ 3 વખત મળી અને કાંટો 12 વખત મળ્યો પછી આપણે એ બંનેનો ગુણોત્તર મેળવીએ કે કુલ કેટલી વખત તો કે કુલ તો 15 વખત સિક્કો ઉછાળે છે એટલે છાપ માટે 3/15 અને કાંટા માટે 12/15 એવી જ રીતના જ્યારે જૂથ બેના વિદ્યાર્થીઓએ સિક્કો ઉછાળ્યો તો એમને છાપ 7 વખત મળી અને કાંટો 8 વખત મળ્યો તો છાપ માટે ગુણોત્તર મેળવ્યો તો કે 7/15 અને કાંટા માટે ગુણોત્તર મેળવ્યો તો 8/15 એવી જ રીતના આપણે જૂથ 3 માટે પણ મેળવ્યું પછી શું કર્યું કે આપણે સંચયી ગુણોત્તર મેળવવાનો છે એટલે આપણે જે ગુણોત્તર મેળવ્યો તો એમાં કે જૂથ એક જૂથ બેના ગુણોત્તરમાં જૂથ એકનો ગુણોત્તર એડ કરી દીધો એટલે કે સરવાળો કર્યો બંનેનો પરંતુ સરવાળો કેમ કર્યો કે અંશનો અંશમાં સરવાળો છેદનો છેદમાં સરવાળો એ અને પછી એ જે મળ્યું એને શું કહેવાય તો કે જૂથ એક અને જૂથ બેનો સંચયી ગુણોત્તર કહેવાય એવી જ રીતના આપણે જૂથ એક બે અને ત્રણ ત્રણેય માટે કર્યું તો એમાં શું કર્યું કે ત્રણેય ગુણોત્તરનો સરવાળો કર્યો અને એને શું કહેવાય છે કે તો કે જૂથ 1, 2 અને 3 ત્રણેય માટેનો સંચયી ગુણોત્તર આ સિવાય આપણે અહીંયા શું જોયું કે જ્યારે મારે સિક્કાને ઉછાળવાની સંખ્યા છે વધતી જાય છે કે અહીંયા શું છે કે પહેલાં જૂથે જ્યારે સિક્કો ઉછાળ્યો તો એમણે 15 વખત જ સિક્કો ઉછાળ્યો છે પરંતુ જ્યારે બે જૂથ સિક્કો ઉછાળશે તો બંને અલગ અલગ 15 વખત ઉછાળશે એટલે કુલ કેટલી વખત થશે 30 વખત થશે તો અહીંયા મને આ ગુણોત્તર શું મળ્યો 10/30 તો આપણે જોઈએ કે છેદ છે એ અહીંયા હતો એના કરતાં અહીંયા મોટો થઈ ગયો છે તો જેમ છેદ મોટો થાય એમ આ સંખ્યા છે એ 0.5ની નજીક થાય જતી જાય છે એટલે કે 1/2ની નજીક પછી કે જ્યારે અહીંયા તો 10/30 હતું પછી આપણે જ્યારે જૂથ 1, જૂથ 2 અને જૂથ 3 ત્રણેય માટે સંચયી ગુણોત્તર મેળવ્યો તો કે તો ત્રણેય જૂથે અલગ અલગ સિક્કો ઉછાળ્યો તો જ્યારે જૂથ 1એ 15 વખત સિક્કો ઉછાળ્યો જૂથ 2એ 15 વખત સિક્કો ઉછાળ્યો જૂથ 3એ 15 વખત સિક્કો ઉછાળ્યો તો ત્રણેય જૂથે મળીને કુલ કેટલી વખત સિક્કો ઉછાળ્યો તો કે 45 વખત ત્યારે મને છાપની સંખ્યા કેટલી મળી હતી ત્રણેય જૂથની સંચય તો કે 17 તો શું મળ્યું હતું આપણે ગુણોત્તર 17/45 તો કે અહીંયા પણ આપણે જોઈ શકીએ કે છેદ છે એ મોટો છે એટલે કે આ સંખ્યા છે ને એ 0.5ની નજીક જતી જાય છે કે સાવ બરાબર 0.5ને બરાબર નથી પરંતુ કે જેમ જેમ છેદ મોટો મોટો થતો જાય છે એટલે કે છેદ મોટો ક્યારે થાય તો કે જ્યારે વધારે વખત સિક્કા ઉછાળે અહીંયા આપણે 15 વખત સિક્કો ઉછાળ્યો અહીંયા 30 વખત સિક્કો ઉછાળ્યો અહીંયા 45 વખત સિક્કો ઉછાળ્યો એટલે કે આપણે જેમ વધારે સિક્કા ઉછાળવાની સંખ્યા કે સિક્કો ઉછાળવાની સંખ્યા જેમ વધારે થાય ને એટલે કે સિક્કો ઉછાળવાની સંખ્યા જેમ વધુ થાય છે એમ ગુણોત્તર છે એ 0.5ની નજીક નજીક જતો જાય છે આપણે શું જોઈએ તું પ્રવૃત્તિ 2માં તો કે સંચયી ગુણોત્તર કેવી રીતના મેળવીએ તે આપણે કોના માટે કહી કે સિક્કો ઉછાળી અને એના માટે કહી તો કે છાપની સંખ્યા કેટલી વખત આવે કાંટાની સંખ્યા કેટલી વખત આવે એનો નોંધ હતું અને પછી
કે પ્રવૃત્તિ એકમાં આપણે શું કર્યું હતું, તો કે સિક્કો હતો એને ઉછાળ્યો હતો, પછી એમાં ક્યારે છાપ આવે એટલે કે હેડ અથવા તો કાંટો કે ટેલ ટી, કે આ બંનેની ક્યારે આવે છે એ આપણે નોંધ્યું હતું. અને પછી એનો ગુણોત્તર મેળવ્યો હતો કે સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા, કે કુલ આપણે કેટલી વખત ઉછાળીએ છીએ એ. જ્યારે પ્રવૃત્તિ બેમાં આપણે શું કર્યું કે અલગ અલગ ત્રણ જૂથ કરી દીધા, પછી એમને સિક્કો ઉછાળવા આપ્યો, કે ત્રણેય અલગ અલગ જૂથ છે, પંદર પંદર વખત સિક્કો ઉછાળે ત્યારે એમને અમુક છાપની સંખ્યા અને અમુક કાંટાની સંખ્યા મળે છે. આપણે એનો ગુણોત્તર મેળવીએ, પછી શું કર્યું કે એ ગુણોત્તરને આપણે સરવાળો કરી દીધો, કે અંશનો અંશના સરવાળો અને છેદનો છેદમાં સરવાળો. તો આપણે શું મળ્યું હતું કે છેદ જેમ મોટો થતો હતો એમ એ ગુણોત્તર હતો એ 0.5ની નજીક જતો હતો, એટલે કે એકના છેદમાં બેની નજીકથી કે વધારે નજીક જતો હતો એમ. હવે આ જ પ્રવૃત્તિ આપણે કોના માટે કરવાની છે, પાસા માટે કરવાની છે. તો આપણે જોઈએ પ્રવૃત્તિ 3માં શું કીધું છે, કે આપણે પ્રવૃત્તિ 1માં કરી તો એ જ, પરંતુ આપણે ત્યાં સિક્કો લીધો હતો, હવે આપણે પાસો લેવાનો છે. તમે બધાએ પાસો જોઈએ જ હશે, આપણે લૂડો છે કે ઇન્ડોર ગેમ્સ હોય બધી, કે લૂડો છે, સાપ સીડી છે, તો એમાં બધામાં પાસો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કે એ પાસો લેવાનો, આપણે પ્રયત્ન એને ઉછાળવાનો કે 10 વખત તમારે ઉછાળવાનો, અને કે પાસા પર કેટલા નંબર હોય, તો કે પાસા પર 6 નંબર હોય, 3, 4, 5 અને 6, કે ઘણા પાસામાં આવી રીતના કે નંબર્સ લખેલા હોય છે, અથવા તો નાના નાના ટપકાથી દર્શાવેલા હોય છે, કે 2 હોય જ્યાં તો ત્યાં 2 ટપકા હોય છે, 6 હોય ત્યાં 6 ટપકા હોય છે, એવી રીતના. તો આપણે પ્રવૃત્તિ 3માં શું કરવાનું છે, તો કે પાસો લેવાનો, એને ઉછાળવાનો, કે ક્યારે 1 નંબર આવે છે, 2 નંબર આવે છે, 3 નંબર આવે છે, 4 નંબર આવે છે, 5 નંબર આવે છે કે 6 નંબર આવે છે, એને આપણે નોંધવાનું છે. તો આપણે શું કરશું કે 1નું જ્યારે ટેબલ હોય, આ તમારે ઘરે જાતે કરવાનું છે, કે જ્યારે 1નું ટેબલ હોય, 2, 3, 4, 5 અને 6, કે જ્યારે પાસો ઉછાળો, તો તમે પહેલી વખત ઉછાળ્યું તો ધારો કે તમને 2 આવ્યા, તો ત્યાં આપણે 1 લખવાનું, બાકી બધે 0 અથવા તો કંઈ નહીં, એવી રીતના કરવાનું છે. એવી રીતના તમારે 10 વખત ઉછાળવાનું અને એને અવલોકન કરવાનું અને નોંધવાનું, પછી ગુણોત્તર મેળવવાનું, કે કુલ તમે કેટલી વખત પાસો ઉછાળવાનો છે, તો કે કુલ 10 વખત. તો અહીંયા છે કે મને 1 ધારો કે હું 10 વખત પાસો ઉછાળું છું, એમાં મને 1 જ વખત 2 મળે છે, તો એનો ગુણોત્તર શું થશે, 1 ના છેદમાં 10. પછી ધારો કે મને 4 છે એ 2 વખત મળે છે, તો એનો ગુણોત્તર શું થશે, કે 2 ના છેદમાં 10. એવી રીતના કરવાનું છે. પછી પ્રવૃત્તિ 4 જોઈએ, એટલે કે આપણે પ્રવૃત્તિ 1માં જે સિક્કા માટે જોઈ હતું કે સિક્કો ઉછાળ્યો અને આપણને છાપ અને કાંટાની સંખ્યા કેટલી મળી છે એ નોંધ્યું, અને પછી એમાં છેદમાં કે કુલ સિક્કો ઉછાળવાની સંખ્યા. એવી જ રીતના આપણે અહીંયા શું આવશે કે છેદમાં શું આવશે, કે કુલ પાસો ઉછાળવાની સંખ્યા, અને ઉપરતા કે 2 નંબર કેટલી વખત મળ્યા એ, અથવા તો કે 6 છે તો કે પાસા પર 6 અંક કેટલી વખત આવ્યા તે, એવી રીતના. એવી રીતના આપણે પ્રવૃત્તિ 3 કરવાની છે. પ્રવૃત્તિ 1 કરી છે એમ જ પ્રવૃત્તિ 3 કરવાની છે. તો હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 4. પ્રવૃત્તિ 4માં આપણે એવું કીધું છે કે સિક્કો લેવાનો છે, કે 2 સિક્કા લેવાના છે, એને આપણે ઉછાળવાનો છે, અને એમાં હેડ ક્યારે એટલે કે છાપ ક્યારે આવે અને કાંટો ક્યારે આવે એ નોંધવાનું છે. કે આપણે અત્યાર સુધી શું હતા, કે 1 સિક્કો લઈને પ્રવૃત્તિ કરી હતી, હવે 2 સિક્કો લઈને કરવાની છે. અને બીજો આપણે પ્રવૃત્તિ 3માં શું જોયું હમણાં, કે 1 પાસો લેવાનો છે અને એની પર કેટલા નંબર હોય, કે 3, 4, 5 અને 6. પછી આપણે પ્રવૃત્તિ નંબર 2માં જોયું હતું કે સિક્કો લઈ અને એમાં કે આપણે એનામાં શું મેળવ્યું હતું, તો કે બંનેને સંયુક્ત કરી હતા, એટલે કે જે ગુણોત્તર મળ્યો હતો એનો સરવાળો કર્યો હતો અને એને સંચયી ગુણોત્તર કીધું હતું. એવી જ રીતના આપણે આમાં શું કરવાનું છે, કે તમારે પ્રવૃત્તિ 3માં કે પહેલાં અવલોકન કરવાના બધા, પછી એને લખવાનું. શું લખવાનું, તો કે એનો ગુણોત્તર મેળવવાનો, ગુણોત્તર કેટલો મળે એ આપણે નોંધી લેવાનો, કે 1 પેજ લેવાનો, એમાં બધું નોંધતું જવાનું. પછી કે ગુણોત્તર, પછી આપણે એનો સંચયી ગુણોત્તર મેળવવાનો છે. તો આપણે શું મળશે, કે જ્યારે 1 થી 6 નંબર કેટલા આવ્યા છે એના ગુણોત્તર મળશે, પછી ગુણોત્તરનો સરવાળો કરવાનો છે. પરંતુ સરવાળો કેવી રીતના કરવાનો છે, તો કે છેદનો છેદમાં સરવાળો અને અંશનો અંશમાં સરવાળો. અને આ જે સંખ્યા છે ને, ધારો કે તમને આપણે એક કરીએ કોઈ, કે 10 વખત 500 ઉછાળું છું ટોટલ, અને ત્યારે મને 2 મળે છે એની સંભાવના 1 જ છે, એટલે કે 1 જ વખત મને 2 મળે છે, તો એની શું મળશે આપણને ગુણોત્તર, 1 ના છેદમાં 10.
કે જ્યારે બીજી વખત 548 એટલે કે આપણે સંચય ગુણોત્તર મેળવવા માટે જોઈએ છીએ કે જ્યારે કોઈ બીજું જૂથ 548 તો એમને 2 છે એ 2 વખત મળે છે તો શું થશે કે વત્તા 2 છેદમાં 10 તો શું મળશે 1 વત્તા 2 એટલે 3 છેદમાં 20 આવી રીતના આપણે સંચય ગુણોત્તર મેળવવાનો છે અને જેમ જેમ તમે સંચય ગુણોત્તર કે 1 2 3 એવી રીતના તમે ક્રમશઃ કેટલા બધા જૂથ માટે મેળવી શકો આપણે સિક્કા માટે 3 જૂથ પાડીએ તો ધારો કે તમે પાસા માટે 3 4 જૂથ કે 5 થી કે 6 એટલા જૂથ ભેગા મળી અને પ્રવૃત્તિ કરતા હો તો તમને આ જે સંખ્યા મળશે ને એ 1ના છેદમાં 6 ની નજીક જતી જોવા મળશે કે છેદ મોટો થતો જશે અંશ નાનો રહેશે અને ક્યાં જશે તો કે 1ના છેદમાં 6 થી વધારે નજીકને નજીક જોતી જોવા મળશે એટલે કે આપણે પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 જે અહીંયા બોર્ડ પર કરી છે એ પ્રવૃત્તિ અને સિક્કા માટે કરી છે પ્રવૃત્તિ 3 માં એ જ આપેલું છે પરંતુ કોના માટે કરવાની છે તો કે પાસા માટે કરવાની છે પાસાને ઉછાળવાનો છે એમાં 1 થી 6 નંબરની જ કોઈ સંખ્યા મળશે શું મળશે આપણે નોંધવાનું છે એનો ગુણોત્તર મેળવવાનો છે પછી એ ગુણોત્તરને સંયુક્ત રીતે સરવાળો કરવાનો છે અને સંચયી ગુણોત્તર મેળવવાનો છે અને સંચયી ગુણોત્તર છે એ સંખ્યા ક્યાં જતી જોવા મળશે તો કે 1 થી 1 1ના છેદમાં 6 ની વધારે નજીકને નજીક જતી જોવા મળશે થેન્ક યુ